આજના આપણા આ નવમા લેક્ચરની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ટેક્સ્ટબુકના આઠમા લેક્ચરની અંદર છેલ્લે નંદિતાએ તેના આંટીને કોલ કર્યો હતો અને હેલ્પલાઇનની મદદ લીધી હતી. તો ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા. છેલ્લે આપણે એવું જોયું હતું કે કાકી બધી વાત સમજી જાય છે કે તે એક સ્પર્ધામાં છે, બરાબર ને, અને તેને પ્રશ્નનો જવાબ નથી આવડતો, કન્ફ્યુઝન છે, એના માટે થઈને તેને ફોન કરેલો છે. છેલ્લે આપણે એવું સમજ્યા હતા અહીંયા કે ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. સારું નંદુ, હું તૈયાર છું, ટેલ મી એટલે કે તું મને જણાવ. અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. એના પછી હવે આપણે જોઈશું કે નંદિતા પ્રશ્ન પૂછવાનું એના કાકીને શરૂ કરે છે. નંદિતા સેઝ, નંદિતાએ કહ્યું, વિચ સી ટચિસ ગુજરાત. ગુજરાતને સી એટલે શું મેં તમને કહ્યું હતું, સમુદ્ર, બરાબર ને. તો ગુજરાતને કોણ કયો સમુદ્ર સ્પર્શે છે, બરાબર. તો એના ચાર ઓપ્શન છે, ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી એન્ડ ડી ધ યલો સી. આ ચારમાંથી કન્ફ્યુઝન થાય છે નંદિતાને, એટલે તેને કાકીને આ પ્રશ્ન પૂછ્યો. આંટી સેઝ, આંટી એટલે કાકીએ કહ્યું, આઈ થિંક, થિંક એટલે લખો વિચારવું, હું વિચારું છું કે ઇટ્સ એ ઓર બી, કદાચ એ છે અથવા તો બી છે. જુઓ, કાકી પોતે પણ શું થઈ ગયા છે, કન્ફ્યુઝ કે એ આવશે કે બી આવશે. હવે નંદિતા સેઝ, નંદિતાએ કહ્યું, ફાસ્ટ આંટી ફાસ્ટ. કાકી એકદમ તમે શું રાખો, ઝડપ રાખો, નહીતર શું થાય, અહીંયા મિસ ટીક ટીક તો આગળ વધતા હતા એટલે સમય એનો પૂર્ણ થઈ જાય. આંટી સેઝ, આંટીએ કહ્યું, ઓકે સારું, યુ હેવ ટુ ચૂઝ એ. જુઓ, યુ હેવ ટુ ચૂઝ, ચૂઝ એટલે થશે પસંદ કરવું. હેવ ટુ ચૂઝ, હેવ એટલે શું થાય, તો ની પાસે હોવું એવું દર્શાવે, પણ અહીંયા હેવ ટુ ચૂઝ એટલે કે તારે આ પસંદ કરવું જોઈએ. કયો ઓપ્શન, તો ઓપ્શન એ ધ અરેબિયન સી, ફોન કટ્સ. જેવો આન્સર આપે છે ને તરત ફોન કપાઈ જાય છે. નંદિતા સેઝ, નંદિતાએ કહ્યું, ઓ આઈ થિંક આન્ટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. જુઓ, ઓ આઈ થિંક, હું વિચારું છું ત્યાં સુધી. આન્ટી પુટ, પુટ એટલે લખો મૂકવું, પીયુટી પુટ એટલે લખો મૂકવું, લખ્યું. હવે જુઓ આગળ, સ્ટ્રેસ, અહીંયા સ્ટ્રેસ આમ જોઈએ ને તો સ્ટ્રેસ એટલે શું થાય, તણાવ. અહીંયા આપણે ભારના અર્થમાં લેવાનું છે, કારણ કે પુટ સ્ટ્રેસ, પુટ સ્ટ્રેસ એટલે શું થાય, ભાર મૂકવો. કેમ એક્ઝામ આવતી હોય ત્યારે હું ભાર મૂકું છું ને કે વિદ્યાર્થી મિત્રો આનું વાંચન વધારે રાખો, તો એવી રીતે કાકીએ પુટ્સ સ્ટ્રેસ એટલે કે ભાર મૂક્યો સેના ઉપર, તો કે ઓન ઓપ્શન એ, ઓપ્શન એ ઉપર વધારે ભાર મૂકેલો છે. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કહ્યું, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ એન્ડ ફિટ. જુઓ, મિસ્ટર પરમાર એને શું કર્યા, એલર્ટ કરી કે ભાઈ જોજે હો બેન, મિસ ટિક ટિક તો શું છે, ઇઝ ગોઈંગ, તે તો આગળ ને આગળ ચાલે છે. ગીવ મી એટલે મને આપી દે, યોર એટલે તારો, ફાઇનલ ફિક્સ કે ભાઈ હવે તમારો ફાઇનલ આન્સર એટલે કે જવાબ શું છે તે તું મને કહી દે. નંદિતા સેઝ, નંદિતાએ કહ્યું, સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, મારો પણ પાક્કો જવાબ હવે શું છે, એ ધ અરેબિયન સી. નંદિતા સેઝ, બરાબર, તો નંદિતાએ ફાઇનલ આ જવાબ એ આપી દીધો. પછી જોઈએ મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કહ્યું, ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ચલો, જવાબ તો ફિક્સ થઈ ગયો, પણ સાચો છે કે ખોટો એનો આન્સર કોણ આપે છે, તો કે એમના સ્કોરર મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટને ચલો લેટ્સ આસ્ક, લેટ્સ એટલે થશે ચાલો, આસ્ક એટલે થશે પૂછવું,
ચાલો પૂછીએ કોને, તો કે મિસ્ટર બ્રાઇટને. કોમ્પ્યુટર શોઝ આન્સર અને કોમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ, યોર આન્ટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. ચલો, કોમ્પ્યુટરે જવાબ બતાવ્યો. એન્ડ યસ, અને હા, યોર આન્ટી ઇઝ રાઇટ, તમારા કાકી તદ્દન સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ, તમે બીજી ગિફ્ટ પણ જીતી ગયા છો. તો અહીંયા આવી રીતે આ બીજો ક્વેશ્ચન પણ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે જોવો અહીંયા. નંદિતા સેઝ, નંદિતાએ કહ્યું, ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. નંદિતાએ કહ્યું આઈ કાન્ટ બિલીવ ધીસ. જુઓ, કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટ, અને બિલીવ એટલે થશે વિશ્વાસ. શું થશે? બિલીવ એટલે વિશ્વાસ. મને વિશ્વાસ થતો નથી. થેન્ક યુ સર, જુઓ સાહેબનો પણ આભાર માને છે. થેન્ક યુ આંટી, અને તેના કાકીનો પણ આભાર માને છે. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કહ્યું, ઓકે નંદિતા, કીપ ઇટ અપ. હવે જુઓ, નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ, ઓકે લેટ્સ સી. ચલો હવે મિસ્ટર પરમાર શું કહે છે? તો નંદિતા કીપ ઇટ અપ. જુઓ, તમે સારા માર્ક્સ લાવો એક એક્ઝામમાં, એટલે અમે તમને ઘણીવાર એવું કહેતા હોઈએ, કીપ ઇટ અપ. કીપ એટલે રાખવું, ઇટ એટલે આને, અને અપ એટલે હજુ આને ઊંચે ને ઊંચે લઈ જજે, આવું ને આવું જાળવી રાખજે. એવું મિસ્ટર પરમારે નંદિતાને કહેલું છે. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. નાવ એટલે હવે, ધીસ એટલે આ, થર્ડ એટલે ત્રીજો, અને ક્વેશ્ચન એટલે થશે પ્રશ્ન. નાવ હવે તારો રહ્યો આ ત્રીજો પ્રશ્ન. આફ્ટર ધીસ, આના પછી, મિસ ટિક ટિક એટલે કે આ જે સમય વર્ષાવતી ઘંટડી છે તે, વિલ નોટ ડિસ્ટર્બ યુ, તે તને ડિસ્ટર્બ એટલે લખો ખલેલ પહોંચાડવી. ખલેલ પહોંચાડશે નહીં. ઓકે સારું, લેટ સી, ચાલો જોઈએ ત્રીજો ક્વેશ્ચન. જોવો આપણો, ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. જુઓ અહીંયા થોડુંક મેથ્સને લગતું પૂછેલું છે કે ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક, ટેન્કની અંદર જે પાણીનો અમાઉન્ટ ઓફ વોટર એટલે થશે પાણીનો જથ્થો. લખજો અહીંયા, અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ એટલે વહેવું, ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ, દર મિનિટે પાણી જે ટેન્કની અંદર આવે છે તે ડબલ થઈને આવે છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, એક કલાકની અંદર આખો ટેન્ક ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, તો અડધો ભરાયેલો ટેન્ક ક્યારે થયો હશે? જો 60 મિનિટની અંદર આખો ટેન્ક ભરાઈ જાય છે તો અડધો ટેન્ક કેટલી મિનિટમાં ભરાયો હશે? પણ કન્ડિશન શું છે કે દર મિનિટે પાણીનો પ્રવાહ ડબલ થાય છે. હવે નંદિતા સેઝ, નંદિતાએ કહ્યું, જુઓ અહીંયા તમને ઓપ્શન આપેલા છે 58 મિનિટ, 30 મિનિટ, 59 મિનિટ અને 31 મિનિટ, બરાબર છે? હવે જુઓ, નંદિતા સેઝ આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી, 59 મિનિટ્સ. હું જવાબને જાણું છું. જવાબ શું છે? તો 59, 59 મિનિટ. જુઓ તમને પ્રશ્ન શું પૂછેલો છે, વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, બરાબર, અડધો પોણો ભરેલો ક્યારે થઈ જશે? તો જવાબ નંદિતાએ આપી દીધો ઓપ્શન સી, 59 મિનિટ. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કહ્યું, યસ યુ આર ક્વાઇટ રાઇટ, નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. યસ યુ આર ક્વાઇટ રાઇટ, કે હા તું તદ્દન સાચી છું.
नंदिता यू विन अनधर गिफ्ट। नंदिता तू बीजी एक गिफ्ट पण जीती गई छे। नाव एटले हवे यू आर फ्री फ्रॉम मिस टिक टिक। तू फ्री एटले थसे मुक्त, लखजो अहींया फ्री एटले मुक्त। फ्रॉम मिस टिक टिक, हवे जे आ समय मर्यादा हती मिस टिक टिकनी एमांथी तू मुक्त थई गई छो। आई वोंट टू से समथिंग अबाउट यू टू ध ऑडियंस। जुओ वोंट टू से, वोंट एटले थाय इच्छा राखवी। આ શબ્દ આપણે આગળ લખી ગયા છીએ એટલે અહીંયા નહીં લખીએ। ટુ સે એટલે થશે કહેવું, કે હું કાંઈક કહેવાની ઈચ્છા ધરાવું છું। સમથિંગ અબાઉટ યુ, થોડીક બાબતો તારા વિશેની। ટુ ધ ઓડિયન્સ, ઓડિયન્સ પ્રેક્ષકોને, જે આ સ્પર્ધા જોવા માટે બેઠેલા છે તેમને હું કંઈક કહેવા માગું છું। ઓડિયન્સ એટલે લખજો પ્રેક્ષકો। ચાલો, નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, કે નંદિતા તે હોકીની સારામાં સારી ખેલાડી છે। શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ। જુઓ શી વોન, ડબલ્યુ ઓ એન વોન છે, વોન એટલે થશે જીતવું, જીતી હતી। ટુ વિનનું ભૂતકાળનું રૂપ છે, લખો જીતવું, કાઉન્સમાં લખજો ટુ વિન, એટલે તમને યાદ રહે। પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, બરાબર, આખા ક્રિકેટની અંદર આપે છે ને મેન ઓફ ધ મેચ, એવી રીતે આની અંદર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ નંદિતાએ જીત્યો હતો। શેની અંદર? તો કે લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, છેલ્લી, લાસ્ટ એટલે શું થાય, છેલ્લી હોકીની જ્યારે ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ યોજાઈ હતી એમાં તેને આ જીત્યો હતો। લેટ્સ ક્લેપ ફોર ધેટ, ચલો બધા તેના માટે તાળીઓ પાડીએ। હવે નંદિતા સેઝ થેન્ક યુ સર, નંદિતાએ કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ। મિસ્ટર મહેતા, મિસ્ટર મહેતાએ કહ્યું ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇઝ। જુઓ સારું, હવે ચલો, હવે જુઓ તમારી સ્ક્રીન ઉપર બીજો એક ક્વેશ્ચન આવે છે, ક્વેશ્ચન નંબર 4, વિચ ગેસ ડુ ટ્રીસ બ્રેથ ઇન। જુઓ બ્રીથ ઇન, બ્રીથ એટલે થશે શ્વાસ, ઇન એટલે અંદર, શ્વાસમાં લેવું। વિચ ગેસ, કયો ગેસ, કયો વાયુ વૃક્ષો તેમના શ્વાસની અંદર લે છે? ઓપ્શન એ છે ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી છે નાઇટ્રોજન, અને ઓપ્શન ડી છે મિથેન। કયો વાયુ લેતા હશે? આઈ હોપ યુ ઓલ હેવ નો ધ આન્સર, હું આશા રાખું કે તમને બધાને આનો જવાબ આવડતો હશે। નંદિતા સેઝ, નંદિતાએ કહ્યું આઈ થિંક ઇટ ઇઝ બી, હું વિચારું છું ત્યાં સુધી ઓપ્શન બી। મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, મિસ્ટર પરમારે પૂછ્યું ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, શું તે તારો છેલ્લો જવાબ છે, ફાઇનલ જવાબ છે? નંદિતા સેઝ, નંદિતાએ કહ્યું યસ સર, હા સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, કે હા હું ઓપ્શન બી સાથે જ જવા માગું છું, ઇટ ઇઝ કાર્બન ડાયોક્સાઇડ। મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કહ્યું લેટ સી, ચાલો જોઈએ, ઉપ્સ ધેટ ઇઝ, ધીસ ઇઝ રોંગ આન્સર, કે આ જવાબ તારો કેવો છે, ખોટો, યુ લોસ ધ ગેમ। જુઓ લોસ એટલે થશે હારવું અથવા તો ગુમાવવું, ધ ગેમ તે રમતને, તે શું થયું, તો કે રમત હારી ગઈ છું અથવા તો ગુમાવી દીધી છે। ધ કરેક્ટ આન્સર ઇઝ એ, સાચો જવાબ શું છે, ઓપ્શન એ ઓક્સિજન। ઓ, હવે જો નંદિતા શું કહે છે, ઓ, કેમ કે અફસોસ થાય ને, આ ઓ એ શબ્દ કેવો છે, ઉદ્ગારવાચક શબ્દ છે, પણ એ દુઃખનો ભાવ સૂચવતો શબ્દ છે। મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કહ્યું ડોન્ટ વરી, ચિંતા કરીશ નહીં, વેલ પ્લેડ, તું ખૂબ જ સારું રમી નંદિતા, ટેક યોર સીટ, હવે તું તારી જગ્યાએ
જઈ શકે છે. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. નાવ એટલે હવે. અધર કન્ટેસ્ટન્ટ્સ બીજા સ્પર્ધકોએ, કીપ એટલે થશે રાખવું, યોર ફિંગર્સ તમારી આંગળી, ઓન ધ બઝર હવે બીજા સ્પર્ધકોએ તમારી આંગળી આમ બઝર ઉપર રાખવાની છે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા હવે બીજો પ્રશ્ન આવે છે. ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, શેના માટેનો? તો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટેનો અહીંયા બીજો ક્વેશ્ચન આવે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર અહીંયા સુધી જોઈ ગયા છીએ. તો છેલ્લે નંદિતાએ પૂર્ણ કર્યું બરાબર, અને નંદિતા પાછી પોતાની જગ્યાએ ચાલી ગઈ. અને હવે બીજા નવા કન્ટેસ્ટન્ટ માટે શું આવવાનું છે? તો કે સ્ક્રીન ઉપર પ્રશ્ન આવવાનો છે, અને જેને સાચો જવાબ આવડતો હશે તે બઝર દબાવશે. તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.